नमस्ते, हेलो स्टूडेंट्स। आजना वीडियो में आप अभ्यास करवानो छे यूनिट नंबर 3 वर्कबुक एटले के पाठ्यपुस्तक बहारनी जेटली पण एक्टिविटी छे एनो आपणे आजे अभ्यास करवानो छे। गया वीडियो में आपणे पेज नंबर स्वापोथी में पेज नंबर 32 अने क्वेश्चन नंबर 7 सुधीनो अभ्यास करेलो हतो। आजना वीडियो में आपणे क्वेश्चन नंबर 8 त्यांथी आपणे शुरुआत करवानी छे। तो चालो शुरू करिए। एमां तमने एक्टिविटीनी जे सूचना आपेली छे ए छे राइट द सेंटेन्सीस एज शोन इन द एक्जाम्पल। तमने उदाहरणमां जेवी रीते आपेलू छे एवी रीते बीजा बधा वाक्यो तमारे लखवाना छे। हवे जो उदाहरण केवी रीते आप्युं छे, एक्जाम्पल आपेलू छे तमने वी लर्न इंग्लिश अने काउंसमां आपेलू छे संस्कृत। तो हवे नीचे उदाहरण में कई रीते जवाब लखेलो छे आपणे जोवानो छे। एमां लखेलू छे वी डू नॉट लर्न संस्कृत, मतलब के आपणे उपरनुं जे वाक्य छे एनो एज अर्थ राखवानो छे, पण जे बीजो शब्द आपेलो छे एने नकारात्मक वाक्यमां आपणे फेरवाना छे। तो जेटला पण वाक्य तमने आपेला छे एने आपणे नकारात्मक वाक्यमां फेरवाना छे। हवे जो तमने खबर हशे कि नकारात्मक वाक्यमां ज्यारे आपणे फेरवीए तो एमनेम कोई सेंटेन्स नहीं फरी जतुं, पण एना माटे जे कार्डनुं ई वाक्य छे ए कार्डने लगतुं सहायक क्रियापद एटले के सुटेबल हेल्पिंग वर्ब जे छे एनो आपणे उपयोग करवो पड़े छे नकारात्मक वाक्य बनावा माटे। तो अहींया जुओ डू वाळुं छे, मतलब के आ सादा वर्तमान काळनुं वाक्य आपेला छे तमने। हवे एना माटे सादा वर्तमान काळमां नकारात्मक वाक्य बनावा माटे हेल्पिंग वर्ब तरीके जेनो उपयोग थतो होय एनो उपयोग अहींया आपणे करवानो छे। तो चलो फर्स्ट छे मिसिस व्यास टीचिज अस इंग्लिश अने કૌંસમાં આપેલું છે ગુજરાતી। તો મતલબ કે હવે ઇંગ્લિશ ભણાવે છે તો આપણે એવું વાક્ય બનાવવાનું છે ગુજરાતી ભણાવતા નથી, એવી રીતે વાક્ય આપણે લખવાનું છે। તો એના માટે આપણે અહીંયા ફર્સ્ટ લખેલું છે મિસિસ વ્યાસ ડઝ નોટ। મિસિસ વ્યાસ છે એ એકવચન છે, એકવચન માટે ડઝ વપરાય છે અને બહુવચન માટે ડુ વપરાય છે એ આપણને ખબર છે। એટલે જ્યાં પણ એક વચન આવશે ત્યાં આપણે ડઝ વાપરશું અને જ્યાં બહુવચન આવશે ત્યાં આપણે ડુ વાપરશું। તો મિસિસ વ્યાસ એક વચન છે એટલે આપણે વાપરશું ડઝ। મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી। હવે તમને એમ થયું કે એમાં તો ટીચિઝ આપેલું છે, મિસિસ વ્યાસ ટીચિઝ આપેલું છે, તો અહીંયા કેમ આપણે ટીચ કરી નાખ્યું? કેમ કે અહીંયા આપણે એટલા માટે ટીચ કર્યું કેમ કે અહીંયા આગળ ડઝ આવી ગયેલું છે। ડઝ અને ડુ જ્યારે આવે છે ત્યારે ક્રિયાપદ કેવું થઈ જાય છે? પોતે વી વન થઈ જાય છે, એટલે ડુ ડઝ જ્યારે આવશે તો ક્રિયાપદ એના મૂળ રૂપમાં આવી જશે। મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી। પહેલાં એકવાર તમે જોઈ લઈએ આપણે બધા વાક્યો, પછી તમે એને પોઝ કરીને પણ આરામથી લખી શકો છો। સેકન્ડ વન ધ બોયઝ પ્લે ફૂટબોલ અને કૌંસમાં આપેલું છે ક્રિકેટ, મતલબ કે ક્રિકેટ રમતા નથી એવું વાક્ય આપણે બનાવવાનું છે। તો એના માટે આપણે લખશું કે ધ બોયઝ, હવે ડુ લખ્યું છે કેમ કે બોયઝ છે એ બહુવચન આપેલું છે એટલા માટે બોયઝ માટે આપણે સહાયક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ આપણે વાપરશું ડુ, અને ડુ જ્યારે આવે તો પ્લેનું પ્લે જ રહેવાનું છે। ભલે આમાં પણ પ્લેનું પ્લે જ છે કેમ કે બોયઝ આપેલું છે બહુવચન, પણ અહીંયા પણ આપણે કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી। ધ બોયઝ ડુ નોટ પ્લે ક્રિકેટ। થર્ડ સોહમ મેક્સ ટી ફોર અસ અને કૌંસમાં આપેલું છે કોફી, મતલબ કે કોફી બનાવતો નથી, તો એના માટે આપણે લખશું સોહમ, સોરી મેં સોહન લખ્યું છે તમે સોહમ લખજો, સોહમ ડઝ નોટ મેક કોફી ફોર અસ। ડઝ છે એટલે અહીંયા મેક્સનું થઈ જશે મેક, સોહમ ડઝ નોટ મેક કોફી ફોર અસ। ફોર્થ દે ક્લીન ધ હાઉસ અને કૌંસમાં આપેલું છે ગાર્ડન, મતલબ કે ગાર્ડન સાફ નથી કરતા, તો દે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન, એ લોકો ગાર્ડન બગીચો સાફ કરતા નથી। ફિફ્થ વન આઈ બ્રશ માય ટીથ ઇન ધ મોર્નિંગ અને આપેલું છે એટ નાઇટ, મતલબ કે હું ખાલી સવારે બ્રશ કરું છું રાત્રે બ્રશ કરતી નથી એવું આ વાક્ય આપણે બનાવવાનું છે। તો આઈ ડુ નોટ બ્રશ માય ટીથ એટ નાઇટ,
રાત્રે હું બ્રશ કરતી નથી. 6th ગ્રાન્ડમધર સિંગ્સ ભજન્સ, અને કાઉન્સમાં આપેલું છે સોંગ્સ. તો ભજન્સને બદલે આપણે સોંગ્સ લખવાનું છે કે ભાઈ સોંગ્સ ગાતા નથી, ગીતો નથી ગાતા. તો ગ્રાન્ડમધર ડઝ નોટ, ભલે ગ્રાન્ડમધર આપણે માનવાચક શબ્દમાં લઈએ છીએ પણ એ છે તો પોતે એક વચન, એટલે આપણે એને ડઝ જ લેશું, મતલબ એક વચનમાં જ આપણે એને લેશું. ગ્રાન્ડમધર ડઝ નોટ સિંગ સોંગ્સ. ગ્રાન્ડમધર દાદીમાં ગીતો ગાતા નથી, ભજન ગાય છે. નાવ પેજ નંબર 33, 33 નંબરના પેજ ઉપર આવો અને એમાં તમને 7th સેન્ટેન્સ આપેલું છે, જતીન હેલ્પ્સ મી, અને કાઉન્સમાં આપેલું છે માય ફ્રેન્ડ. જતીન મને હેલ્પ કરે છે પણ મારા ફ્રેન્ડ્સને હેલ્પ કરતો નથી, મારા મિત્રને હેલ્પ કરતો નથી. તો એના માટે આપણે લખશું જતીન ડઝ નોટ હેલ્પ હિઝ ફ્રેન્ડ્સ, કે માય ફ્રેન્ડ્સ. અહીંયા આપણે હિઝ ફ્રેન્ડ્સ કહીએ છીએ કે મારા મિત્રોને, પણ તમારા મિત્રોને, એવી રીતે થઈ જશે. 8th આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, અને કાઉન્સમાં આપેલું છે સ્કૂટર. તો બસની જગ્યાએ આપણે સ્કૂટર, કે હું સ્કૂટરમાં આવતી નથી. તો એના માટે લખવાનું છે આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ બાય સ્કૂટર, હું સ્કૂટર દ્વારા સ્કૂલે જતી નથી. 9th વી ડેકોરેટ ધ હોલ, અને કાંસમાં આપેલું છે ક્લાસરૂમ. તો અમે હોલ શણગારીએ છીએ, ક્લાસરૂમ શણગારતા નથી. વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ, અમે ક્લાસરૂમ વર્ગખંડ અમે શણગારતા નથી. લાસ્ટ વન આપેલું છે આકાશ રાઇટ્સ પોએમ્સ, અને કાંસમાં આપેલું છે એસેઝ. તો એ પોએમ લખે છે પણ નિબંધ લખતો નથી, એસેઝ લખતો નથી. એના માટે આપણે લખશું આકાશ ડઝ નોટ રાઇટ એસેઝ, આકાશ એસે લખતો નથી. હવે જુઓ એના પછીનું 9th એક્ટિવિટી તમને આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે એમાં જો તમને એક્ઝામ્પલ આપેલું છે બર્ડ્સ, પછી કાઉન્સમાં આપેલું છે ઓલવેઝ અને સમટાઇમ્સ. તો એ બંનેમાંથી કોઈ પણ એક વર્ડ તમારે ચૂઝ કરીને લખવાનો છે. બર્ડ્સ ઓલવેઝ ફ્લાય અને ફ્લાઈઝ એમ આપેલું છે. જુઓ હવે બર્ડ્સ છે, મતલબ કે બહુવચન છે, તો બહુવચન સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે છે, SKES વાળું આવતું નથી, માત્ર જે સાદું હોય છે એ જ આવે છે. એટલે એમાં ફ્લાઈઝ લખેલું હશે તો આપણે ફ્લાઈઝ લખશું નહીં, પણ જે મૂળ ક્રિયાપદ V1 જે છે એ આપણે લખશું. બર્ડ્સ ઓલવેઝ ફ્લાય ઇન ધ સ્કાય, એવી રીતે આપણે ચૂઝ કરીને આમાં લખવાના છે. ચલો એમાં ફર્સ્ટ આપેલું છે ચિલ્ડ્રન, એમાં ઓલવેઝ અને નેવર, તો એમાં આપણે લખશું ઓલવેઝ ઓલવેઝ. હવે ચિલ્ડ્રન છે મતલબ કે બહુવચન રૂપ આપેલું છે, એટલે માટે લાઇક્સ નહીં લખીએ, આપણે લખશું લાઇક. ચિલ્ડ્રન ઓલવેઝ લાઇક ટુ સિટ ઇન ધ હાઉસ. એના પછી 2nd ધ સન ઓલવેઝ, હવે જો એક વચન છે તો શું થશે, રાઇઝિઝ, એક જ વચન છે પોતે, એની સાથે કોઈ બહુવચનમાં છે નહીં. ધ સન ઓલવેઝ રાઇઝિઝ ઇન ધ ઇસ્ટ, સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે છે. 3rd ધ અર્થ ઓલવેઝ ગોઝ, ઓલવેઝ એટલે હંમેશા અને ગોઝ, અહીંયા અર્થ પણ છે મતલબ કે પૃથ્વી છે, પૃથ્વી કેટલી છે, માત્ર એક જ છે, એટલા માટે એ પણ આવશે એક વચનમાં અને એની એક વચનની સાથે SKES લાગશે. ધ અર્થ ઓલવેઝ ગોઝ રાઉન્ડ ધ સન, પૃથ્વી હંમેશા સૂર્યની આસપાસ ફરે છે. 4th અ ટર્ટલ, ટર્ટલ એટલે કે કાચબો, અ ટર્ટલ લીવ્સ, મતલબ કે પોતે એક વચન છે ટર્ટલ, એટલે આવશે લીવ્સ, એસ વાળું રૂપ, લીવ્સ ઇન વોટર. બટ હવે જો ઓલવેઝ કે સમટાઈમ શું આપેલું છે એની આગળનું વાક્ય, ઇટ ઇઝ સીન ઓન લેન્ડ ઓલ્સો, ક્યારેક ક્યારેક એ પોતે ક્યાં દેખાઈ જાય છે, જમીન ઉપર પણ આપણને દેખાઈ જાય છે, તો આવશે સમટાઈમ્સ.
Fifth, the sun blank in the west. मतलब के क्या डूबे छे? तो हमेशा डूबे छे ने, क्यारेक क्यारेक नथी डूबे, एम नक्की हो, नक्की छे एनो के भाई पश्चिम दिशा में आ थमशे, एवुं नथी के भाई क्यारेक क्यारेक उत्तर दिशा में थोड़ो कयो छे ने क्यारेक एने दक्षिण दिशा में जवन मन थई जाय, एवुं छे नहीं, हमेशनी वात छे, एटले आवशे ऑलवेज. द सन ऑलवेज सेट्स. सेट मतलब के डूबवू, अहीं सेट्स केम के हमेशा रोजिंदी क्रिया छे. ऑलवेज सेट्स इन द वेस्ट, हमेशा पश्चिम दिशा में आत्मे छे. सिक्स वन, ब्लैंक वी ब्लैंक अ रेइनबो इन द स्काय. तो आपणे क्यारेक क्यारेक जोईए छे, आपणे क्यारेक क्यारेक जोवा मळे छे, हमेशा तो आकाशमां आपणे रेइनबो जोवा नथी मळतो, हमेशा तो मेघधनुष होतुं नथी. ज्यारे क्यारेक वादळ अने वरसाद भेगा थाय, सॉरी सूर्य अने वरसाद भेगो थाय, त्यारे आपणने जोवा मळी जाय छे. तो आवशे समटाइम्स, सिक्स्थमां શરૂઆતમાં જ આવશે. સમટાઈમ્સ વી, હવે વી છે બહુવચન છે એટલા માટે આવશે સી. સમટાઈમ્સ વી સી અ રેઇનબો ઇન ધ સ્કાય. સેવન્થ, અ હેન, પછી શું આપેલું છે? નેવર અને ઓલવેઝ આપેલું છે અને પાછું બ્લેન્ક આપેલું છે. બર્થ ટુ યંગ વન્સ. તો તમને ખબર હોય કે મરઘી છે એ ઈંડા મૂકે છે, ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપતી નથી, જેમ ગાયનું કેમ સીધું વાછરું આવે એવી રીતે મરઘી છે એ બચ્ચાને જન્મ આપતી નથી, પહેલાં એ ઈંડાને જ બહાર લાવશે અને પછી એને સેવશે. સેવે પછી એના જ્યારે મોટું મીન્સ કે ઈંડું જ્યારે પાકી જાય ત્યારે એમાંથી બચ્ચું નીકળશે. તો એ શું કરે છે? હંમેશા એ પોતે ઈંડા જ મૂકે છે, ક્યારેય બચ્ચાને જન્મ આપતી નથી. તો જો અહીંયા યંગ વન્સની વાત કરે છે, યંગ વન્સ મતલબ કે બચ્ચા, જે કોઈ પણ નાનું બચ્ચું જે હોય પ્રાણી પંખીનું, જે એની વાત કરેલી છે. તો અહીંયા જો, અ હેન નેવર ગીવ્ઝ બર્થ ટુ યંગ વન્સ. મરઘી છે એ ક્યારેય પણ બચ્ચાને જન્મ આપતી નથી. અ હેન નેવર, કેમ કે ક્યારેય પણ નહીં, નેવર. અને ગીવ્ઝ આવશે કેમ કે અ હેન છે, હેન અહીંયા મરઘીની એકની જ વાત કરેલી છે. અ હેન નેવર ગીવ્સ બર્થ ટુ યંગ વન્સ, મરઘી ક્યારેય બચ્ચાને જન્મ આપતી નથી. એની આગળ જ લખેલું છે ઇટ બ્લેન્ક અને બ્લેન્ક એગ્સ. તો એ હંમેશા ઈંડા મૂકે છે, એવું નથી કે ભાઈ આજે ઈંડા મૂકી હવે કાલે એને મન થાય તો બચ્ચાને જન્મ આપી દે, એવું છે નહીં. એટલે હંમેશાની ક્રિયા છે, હંમેશની માટેની ક્રિયા છે, એટલે આવશે ઓલવેઝ. ઇટ ઓલવેઝ લેઝ, એલ એ વાય એસ, લેઝ એગ્સ. લેઝ એટલે મૂકવા, અહીંયા ઈંડા મૂકવાની જે ક્રિયા હોય છે એના માટેનું લેઝ અહીંયા વાપરવામાં આવેલું છે. એઇથ વન, લાસ્ટ વન, ધ મૂન બ્લેન્ક બ્લેન્ક એટ નાઇટ. હવે હંમેશા જેમાં આપણે એમ કહીએ કે ભલે એમાં અમાસ તો આવે છે તો અમાસને દિવસે નથી આવતો ચંદ્ર, પણ અહીંયા આમ હંમેશની વાત કરેલી છે કે ભાઈ હંમેશા રાત્રે જ ચમકે છે, ક્યારે દિવસે ચમકે છે નથી ચમકતો. મતલબ કે એનો પોતાનો પ્રકાશ હોય છે પણ સૂર્યનો એટલો વધારે હોય છે ને કે એનો પોતાનો પ્રકાશ ચંદ્રનો દેખાતો નથી. એટલે આપણે એમ કહીએ કે ભાઈ ચાંદો તો હંમેશા રાત્રે જ ચમકે છે, તો એ હંમેશાની ક્રિયા થઈ. એટલા માટે ધ મૂન ઓલવેઝ શાઇન્સ. શાઇન્સ એટલા માટે કેમ કે મૂન પોતે એક જ છે, ચંદ્ર પોતે એક જ છે. ધ મૂન ઓલવેઝ શાઇન્સ એટ નાઇટ, હંમેશા રાત્રે જ પોતે ચમકે છે. ચલો ત્યારબાદ એક્ટિવિટી નંબર 10 આપેલું છે, એમાં છે સૂચના રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડે. તમારા દિવસ વિશે 10 વાક્યો લખો. યુઝ ધ પોઈન્ટ્સ ગિવન હિયર, અહીંયા જે પોઈન્ટ્સ આપેલા છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ્સ હું પહેલાં વાંચી જાઉં છું. ગેટ અપ, સવારે ઉઠો છો. હેવ બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો કરો છો. ગો ટુ સ્કૂલ, નિશાળે જાઓ છો. કમ હોમ, ત્યાંથી પાછા ઘરે આવો છો. પ્લે, થોડીક વાર તમે રમો પણ છો.
ડૂ હોમવર્ક, જે ફરજિયાતપણે હોય છે કે તમે ઘરકામ ગૃહ કાર્ય કરો છો. વોચ ટીવી, એ પણ ફરજિયાતપણે હોય કે બાપા આપણે ટીવી તો જોવાનું જ, ભલે હોમવર્ક એકવાર રહી જાય પણ આપણે ટીવી જોયા વગર ચાલે નહીં, એટલે થોડાક વાર આપણે ટીવી પણ જોઈએ છે. દેન આફ્ટર હેવ ડિનર, હવે રાતનું ભોજન કરીએ છીએ. સે પ્રેયર્સ, આપણે પ્રાર્થના ગાઈએ છીએ રાત્રે. એન્ડ ગો ટુ બેડ, અને સૂઈ જઈએ છીએ, મતલબ કે પથારીમાં જઈએ છીએ. ચલો હવે એને જ જો, અહીંયા તમને ડે, યોર ડે માટેનું કીધું છે, મતલબ કે તમે ડેઈલી એક્ટિવિટીઝમાં આવે છે, તો ડેઈલી એક્ટિવિટીઝ દર્શાવવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ, કયા કાળનો ઉપયોગ કરીએ છીએ? યસ, સાદા વર્તમાન કાળનો આપણે ઉપયોગ કરીએ છીએ, કેમ કે એ આપણી રોજિંદી ક્રિયા દર્શાવે છે. તો અહીંયા આપણે આપણે જે રોજિંદી ક્રિયાને લગતા જે વાક્યો છે એ આપણે લખેલા છે આ પોઈન્ટનો જ ઉપયોગ કરીને. પહેલાં એકવાર આપણે બધા વાક્યો જોઈ જઈએ, પછી તમે આરામથી પોઝ કરીને લખી શકો છો. ફર્સ્ટ વન છે, આઈ ગેટ અપ એટ 7 o'clock. તમે જેટલા વાગે ઉઠતા હો એ તમે તમારો સમય લખી શકો છો. હું સવારે 7 વાગ્યે ઊઠું છું. આઈ હેવ માય બ્રેકફાસ્ટ એટ 7:30 o'clock. હું સવારે 7:30 વાગ્યે મારો નાસ્તો લઉં છું. અહીંયા આ હેવ જે વાપરેલું છે એ લેવા માટેનું, જે આપણે એમ કહીએ કે મેં નાસ્તો કરી લીધો, તો એ કરવું, કરી લીધો માટે આપણે હેવ વાપરીએ છીએ. એટલા માટે અહીંયા કોઈ હેવ મતલબ કે પાસે હોવું કે એવું કોઈ વર્બ નથી વાપર્યું, અહીંયા હેવ મતલબ કે ખાવા માટેનું વાપરેલું છે. એના પછી છે, આઈ ગો ટુ સ્કૂલ એટ 12 o'clock. હું બપોરે 12 વાગ્યે સ્કૂલે જાઉં છું. આઈ કમ હોમ એટ 6 o'clock. સાંજે 6 વાગ્યે હું ઘરે પાછી આવું છું. દેન આફ્ટર, આઈ પ્લે ગેમ્સ એટ 6:30 to 7:30 p.m. અહીંયા પછી લખવાનું એટલા માટે જરૂર પડે પીએમ ને એએમ, કેમ કે સવારનો ટાઈમ કયો છે અને સાંજનો ટાઈમ કયો છે એમાં થોડીક ગડબડ થઈ જાય, એટલા માટે મેં પીએમ લખેલું છે. એમ તો આપણને ખબર પડી જ જાય કે ભાઈ સવારના 12 વાગ્યા પછી હવે આખા બાકીના દિવસમાં જ સમય આવે, પણ તો પણ મેં અહીંયા પીએમ લખેલું છે, તમારે લખવું હોય તો લખી શકો છો. આઈ પ્લે ગેમ્સ એટ 6:30 to 7:30. સાંજના 6:30 થી 7:30 વાગ્યા સુધી હું ગેમ્સ રમું છું. દેન આફ્ટર, આઈ ડુ હોમવર્ક એટ 8 o'clock. 7:30 થી 8:30 સુધીમાં કે 8 વાગ્યાથી 8:30 સુધીમાં જેટલું તમને હોમવર્ક આપેલું હોય એ પ્રમાણે તમે હોમવર્ક કરો છો કે હું કરું છું એવી રીતે. આઈ વોચ ટીવી એટ 8:30 to 9 o'clock p.m. પછી હું 8:30 થી 9 વાગ્યા સુધી, રાતના સમયની 8:30 થી 9 વાગ્યા સુધી હું ટીવી જોઉં છું. દેન આફ્ટર, આઈ હેવ ડિનર એટ 9 o'clock. રાત્રે 9 વાગ્યે હું મારું રાતનું ભોજન લઉં છું. ડિનર એટલે રાતનું ભોજન. દેન આફ્ટર, આઈ સિંગ પ્રેયર એટ 10 o'clock. એન્ડ દેન આઈ ગો ટુ બેડ. રાત્રે 10 વાગ્યે હું પ્રાર્થના ગાઉં છું. તમે જેટલા વાગે સૂતા હોય એ તમારો ટાઈમ તમે લખી શકો છો. હું 10 વાગ્યે કે 10:30 કે 11 વાગ્યે હું પ્રાર્થના ગાઉં છું અને ત્યારબાદ હું પથારીમાં જાઉં છું, મતલબ કે સૂઈ જાઉં છું. અને તમે આટલી વસ્તુને પોઝ કરીને પણ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 આપેલો છે, 11th. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. હવે નીચે જુઓ, એક્ઝામ્પલ તમને આપેલું છે, એમાં એક્ઝામ્પલમાં તમને રીડ એવો એક શબ્દ આપેલો છે. હવે નીચે જુઓ, આઈ રીડ અ બુક, તો આઈ અને રીડ આપેલું હોય મતલબ કે આ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરેલો વાક્ય છે. તો બધી જગ્યાએ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીને આપણે વાક્ય પૂરું કરવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે. તો જુઓ, હવે યુ રીડ આવે, તો હવે હેતલ આવે, તો હેતલ મતલબ કે એક વચન આપેલું છે, તો હેતલમાં થઈ જશે રીડનું રીડ્ઝ. હેતલ રીડ્સ અ બુક.
वी अने दे, तो एमा पण बहुवचन छे एटले मात्र वी वन ज आवशे। वी रीड अ बुक, दे रीड अ बुक, एवी रीते ज लखवानुं छे। तो जो आमा फर्स्ट तमने आप्युं छे टीच, एक शब्द आपी दीधेलो छे। हवे आई नी साथे आवशे टीच, केम के एक वचन छे आई टीच। एना पछी आवशे यू, भले एक वचन छे अने टीच आव्युं, केम के ए अपवाद रूप में छे, एटला माटे एमां आई नी साथे टीच आवशे। यू टीच, केम के बहुवचननी साथे सेम एज आवे। त्यारबाद छे मीना, तो मीना एक वचन छे, तो आवशे टीचिज। टीचिज केम थई गयुं, केम के लास्ट में सी एच आपेलू छे, तो मीना टीचिज। वी टीच अने दे टीच, એવી રીતે બંનેમાં ટીચ ટીચ જ આવશે। સેકન્ડ વર્ડ આપેલો છે રાઇટ, તો આઈની સાથે, જેમ આપણે ઉપર કીધું કે આઈની સાથે અપવાદની રૂપ અપવાદ રૂપે, એવી રીતે શું આવશે, વી વન જ આવશે, એકલું વી વન, એને કોઈ પણ જાતનો એસ કે ઈએસ લાગશે નહીં, ભલે એ પોતે એક વચન છે છતાં પણ। એટલે આઈ રાઇટ, યુ રાઇટ। હવે હેમાંગ, હેમાંગ છે એ પોતે એક વચન છે, આઈ નથી, પણ હી શી ઇટમાં એનો સમાવેશ થાય છે, એટલે હેમાંગ રાઇટ્સ, એસ લાગશે, રાઇટ્સ। વી રાઇટ, કેમ કે બહુવચન છે, અને દે રાઇટ, કેમ કે એ પણ બહુવચન છે, કરતા બહુવચનમાં છે, એટલા માટે આવશે રાઇટ। ત્યારબાદ છે થર્ડ ડ્રિંક, તો ડ્રિંક પહેલું જે છે આઈ, તો આઈની સાથે પણ વી વન જ આવશે, આઈ ડ્રિંક, યુ ડ્રિંક, એવી રીતે જ, કેમ કે એ બહુવચનમાં છે, યુ ડ્રિંક। હવે શીતલ છે, શીતલ મતલબ કે એક વચન, હી શી ઇટમાં સમાવેશ થતો હોય તેવો, તો હી શી ઇટની સાથે એસ કે ઈ એસ લાગશે, એટલે આવશે ડ્રિંકનું ડ્રિંક્સ, શીતલ ડ્રિંક્સ। ત્યારબાદ છે ધ કેટ, હવે જો એનો પણ સમાવેશ હી શી ઇટમાં જ થાય છે, શીતલનો શીમાં થતો હતો અને કેટનો થાય છે ઇટમાં, એટલે કેટ માટે આપણે લખશું ડ્રિંક્સ, ધ કેટ ડ્રિંક્સ। ત્યારબાદ છે વી, તો વીનું પણ, વીની સાથે પણ આવશે ડ્રિંક, અને ધેયની સાથે પણ આવશે ડ્રિંક। નાઉ ટર્ન ધ પેજ એન્ડ પેજ નંબર 35, એમાં ફોર્થ નંબરમાં તમને એક શબ્દ આપેલો છે ક્લીન, તો હવે આઈની સાથે આવશે ક્લીન, આઈ ક્લીન, યુની સાથે આવશે ક્લીન, કેમ કે એ બહુવચન છે। ત્યારબાદ છે રાજ, તો રાજ શેમાં સમાવેશ પામે છે, હી શી ઇટમાં, એ ત્રણેય જે એક વચનનું છે તેમાં, તો રાજની સાથે આવશે ક્લીન્ઝ, અહીંયા આપણે લખેલું છે રાજ ક્લીન્સ ધ રૂમ। ત્યારબાદ આપેલું છે વી, તો વીની સાથે આવશે ક્લીન, અને ત્યારબાદ આપેલું છે દે, તો દેની સાથે પણ આવશે ક્લીન। ફિફ્થ આપેલું છે ઓપન, ઓપન આપેલું છે, તેના માટે આઈની સાથે આપણે અપવાદરૂપ છે, એટલે આઈની સાથે આપણે લખશું ઓપન। ત્યારબાદ આપેલું છે યુ, તો યુની સાથે પણ આવશે વી વન, એટલે આવશે ઓપન। ત્યારબાદ આપેલું છે હેતા, તો હવે હેતા છે એ શું છે, હી શી ઇટમાં સમાવેશ પામેલ છે, એટલે હી શી ઇટની સાથે એસ કે ઈ એસ લાગશે, એટલે હેતા ઓપન્સ, હેતા ઓપન્સ ધ ડોર। ત્યારબાદ આપેલું છે વી, તો વીની સાથે આવશે વી વન ઓપન, અને ત્યારબાદ દે આપેલું છે, તો દેની સાથે હંમેશા વી વન, બહુવચન છે એટલા માટે વી વન, તો એનામાં પણ આવશે ઓપન, ઓકે। ચલો ત્યારબાદ તમને આપેલું છે એક્ટિવિટી નંબર 12, ધ વર્ક ઓફ અ ટીચર, અ ડોક્ટર એન્ડ અ પોસ્ટમેન ઇઝ મિક્સ્ડ અપ। અહીંયા શિક્ષક, ડોક્ટર અને પોસ્ટમેન એમના કાર્યો અહીંયા અંદર મિક્સ થઈ ગયેલા છે। Separate the sentences and write them in the table. જો તમને નીચે અલગ અલગ ટેબલ આપેલા છે ત્રણે ત્રણ, એમાં ટીચર, ડોક્ટર અને પોસ્ટમેન એવી રીતે લખેલું છે।
तो એમાં જુઓ ઉપર જેટલા પણ કાર્યો છે એમાંથી ચૂઝ કરીને આપણે નીચે જેમાં જેના કાર્ય હોય એમાં આપણે લખવાનું છે. જેમ કે બ્રિંગ્સ મની ઓર્ડર, તો એ કોણ કરી શકે? પોસ્ટમેન. તો બ્રિંગ્સ મની ઓર્ડર એ આપણે લખવાનું છે પોસ્ટમેનમાં. પહેલાં એકવાર તમે જોઈ લો, પછી આરામથી તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો. ત્યારબાદ છે એક્ઝામિન્સ પેશન્ટ્સ. હવે તમે એક્ઝામિન્સ આવે મતલબ કે એક્ઝામનું નામ આવે તો એમાં ટીચર આવી જાય એવું જરૂરી નથી. અહીંયા એક્ઝામિન્સ પેશન્ટ્સ કીધું છે, તો પેશન્ટને કોણ તપાસતા હોય છે? ડૉક્ટર. એટલે એ આવશે ડૉક્ટરમાં. ત્યારબાદ છે ટીચર્સ સ્ટુડન્ટ્સ, તો વિદ્યાર્થીઓને ભણાવે છે. કોણ ભણાવે છે? ટીચર. તો એમાં શિક્ષકમાં આપણે લખવાનું છે ટીચર્સ સ્ટુડન્ટ્સ. ત્યારબાદ આપેલું છે ગિવ્સ મેડિસિન્સ. મેડિસિન્સ કોણ આપતું હોય છે? ડૉક્ટર. એટલે એમાં આપણે ડૉક્ટરમાં લખવાનું છે ગિવ્સ મેડિસિન્સ. ત્યારબાદ લખેલું છે ડિલિવર્સ લેટર્સ. તો લેટર કોણ આપણને આપણા ઘરે કોણ આપવા આવતું હોય? ચિઠ્ઠી. પોસ્ટમેન. એટલે એ વાક્ય આપણે લખશું પોસ્ટમેનમાં. ત્યારબાદ છે ચેક્સ નોટબુક્સ. નોટબુક કોણ તપાસતું હોય છે? યસ, ટીચર તપાસતા હોય છે. એટલે આપણે લખશું અહીંયા ચેક્સ નોટબુક્સ. ત્યારબાદનું છે કલેક્ટ્સ લેટર્સ ફ્રોમ પોસ્ટ બોક્સ. પોસ્ટ બોક્સમાંથી બધી જે ચિઠ્ઠીઓ છે એ કોણ કલેક્ટ કરતું હોય છે? યસ, પોસ્ટમેન. એટલે કલેક્ટ લેટર્સ ફ્રોમ પોસ્ટ બોક્સ એ આપણે પોસ્ટમેનમાં લખશું. ત્યારબાદનું છે ચેક્સ બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર કોણ તપાસતું હોય છે? યસ, ડૉક્ટર તપાસતા હોય છે. એટલે આપણે ડૉક્ટરમાં લખશું ચેક્સ બ્લડ પ્રેશર. ત્યારબાદ છે પ્રિપેર્સ રિપોર્ટ કાર્ડ. રિપોર્ટ કાર્ડ કોણ તૈયાર કરતું હોય છે? યસ, જ્યારે તમને રિપોર્ટ કાર્ડ આપવામાં આવે છે તો એ તમારા રિપોર્ટ કાર્ડ કોણ તૈયાર કરે છે? ટીચર. એટલે એ આપણે લખશું પ્રિપેર્સ રિપોર્ટ કાર્ડ. ત્યારબાદ છે કીપ્સ ડિસિપ્લિન. ડિસિપ્લિન મતલબ કે એકદમ નિયમને એમાં જાળવે, એકદમ વર્તણૂક આપણી સારી કરાવે એવા, તો એ કોણ કરાવે છે? શિક્ષક. એટલે આપણે લખશું ટીચરમાં કીપ્સ ડિસિપ્લિન. ત્યારબાદ છે શોર્ટ્સ લેટર્સ. શોર્ટ્સ એટલે કે જુદા કરવા, તારવવા. તો શોર્ટ્સ લેટર્સ, તો કઈ ચિઠ્ઠી કયા એરિયાની છે એ કોણ વસ્તુ કરતા હોય છે, એ કામ કોણ કરતા હોય છે? પોસ્ટમેન. એટલે એમાં લખશું લાસ્ટમાં શોર્ટ્સ લેટર્સ. અને લાસ્ટમાં આપેલું છે ગિવ્સ ઇન્જેક્શન્સ. તો કોણ આપતા હોય છે આપણને ઇન્જેક્શન્સ? ડૉક્ટર. એટલે એ ડૉક્ટરમાં આપણે લખશું ગિવ્સ ઇન્જેક્શન્સ. ચાલો ત્યારબાદ તમને 13th પ્રશ્ન આપેલો છે. રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ રિસેસ ટાઈમ ઇન સ્કૂલ. હવે આ ટોપિક છે કે રિસેસ ટાઈમ ઇન સ્કૂલ, તો આની ઉપર તમારે તમારી રીતે 10 વાક્યો લખવાના છે કે તમે ક્યારે તમારો રિસેસનો ટાઈમ હોય છે, કેટલા પિરિયડ પછી હોય છે, તમે એમાં શું કરતા હો છો, શું નાસ્તો લાવો છો, તમે જે વસ્તુ કરતા હો છો રિસેસમાં એ તમારી જાતે તમારે આમાં 10 વાક્યોમાં લખવાનું છે. આટલું તમારું હોમવર્ક છે. નાઉ ટર્ન ધ પેજ એન્ડ પેજ નંબર 36. હવે જો પેજ નંબર 36માં તમને 14th ક્વેશ્ચન આપેલો છે, રીડ ધ પેરેગ્રાફ. તો જો આપણને શિવ અને શંકરવાળો જે છે એ પેરેગ્રાફ આપેલો છે. જો આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઇમેલ્સ. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન દેટ. He sits near him. Shankar is like a living encyclopedia. He is always ready with all the information. હવે નીચેની જે સૂચના આપી છે એ આપણે જોવાની છે. Now write the paragraph as shown. મતલબ કે જેવું બતાવેલું છે એક વાક્ય એવી રીતે જ તમારે આખો પેરેગ્રાફ બીજો લખવાનો છે. હવે જો આફ્ટર ડિનર શિવ ચેક્ડ હિઝ ઇમેલ્સ. હવે ઉપરનું વાક્ય જુઓ અને નીચેનું વાક્ય જુઓ. પહેલામાં લખેલું છે આફ્ટર ડિનર શિવ ચેક્સ. ચેકને એસ લગાડેલો છે મતલબ કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. અને અહીંયા જે વાક્ય તમને લખેલું છે બીજા પેરેગ્રાફમાં,
આફ્ટર ડિનર શિવ ચેકડ, પહેલું ચેક્સ હતું અને બીજું ચેકડ છે, મતલબ કે પહેલું સાદા વર્તમાનકાળનું વાક્ય છે અને બીજા પેરેગ્રાફનું સાદા ભૂતકાળનું વાક્ય છે. એનો મતલબ એમ કે આમાં જે બીજા બધા વાક્ય નીચે જે લખેલા છે આખો પેરેગ્રાફ એ સાદા ભૂતકાળમાં તમારે લખવાનો છે. તો જો અહીંયા આપણે લખેલું છે, તમને એક વાક્ય આપેલું છે, એ તો એમનું એમ છે, એના પછી અહીંયાથી લખવાનું શરૂ છે. હી પહેલાં એકવાર જોઈ લ્યો પછી તમે આરામથી લખી શકો છો. હી ઓલ્સો રોટ, અહીંયા રાઇટ આપેલું છે તમને, હી ઓલ્સો રાઇટ્સ આપેલું છે, એના બદલે આપણે અહીંયા રાખ્યું છે રોટ. હી ઓલ્સો રોટ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. શંકર ડીડ નોટ ટેક, જો નોટવાળું વાક્ય છે એટલે ડીડ નોટ લખીને આપણે ટેક લખેલું છે. જો હકારાત્મક વાક્ય હોત તો આપણે શું લખત એની જગ્યાએ, ટેકની જગ્યાએ આપણે લખત ટુક. પણ અહીંયા જે આખું વાક્ય છે એ આ આખા ડીડ નોટ ટેક એ આખું એનું નકારાત્મક ભૂતકાળનું વાક્ય છે. શંકર ડીડ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન દેટ. હી સીટની બદલે આપણે અહીંયા લખેલું છે સેટ. હી સેટ નિયર હિમ. શંકર વોઝ લાઈક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા, અહીંયા ઇઝની બદલે આપણે વોઝ કરી નાખેલું છે, એ પહેલાંમાં ઇઝ હતું આપણે અહીંયા વોઝ કરી નાખેલું છે. શંકર વોઝ લાઈક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન, સોરી અહીંયા આવશે હી વોઝ. હી વોઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન, એ હંમેશા દરેક માહિતી સાથે તૈયાર રહેતો હતો, એવી રીતે આપણે અહીંયા લખવાનું છે. અહીંયા તમારો યુનિટ નંબર 3 વર્કબુકમાં પૂરો થાય છે. આ વિડીયોમાં આટલું જ. આવજો.